તારું ધ્યાન ક્યાં છે? અરે મેં તને જે આપ્યા ને એ બ્રેકિંગ ન્યૂઝ છે. આ ન્યૂઝ જ્યારે ઘરમાં બધાને ખબર પડશે ને ત્યારે તો ગંગા, જમુના, સરસ્વતી બધી જ નદીઓ આપણા ઘરમાંથી વહેવા લાગશે. પણ એમાં આપણે શું કરીએ? શું કરીએ? અરે આપણને તો આમંત્રણ મળ્યું છે એટલે આપણે તો નાચવાનું. આપણે તો જાનૈયા છીએ ને એટલે નાચવાનું. પણ ખરું કહું ને તો સાચું માનપાન તો આ ઘરમાં સ્વરાનું જ છે. અરે તું જોજે ને, હું એને એવી નચાવીશ કે નાચતા નાચતા ઘરની બહાર મૂકી આવીશ. એટલે બોલ, તું આમ તેમ શું જોવે છે? હું કહું ને એ વાત સાંભળ. આ સ્વરા આપણા ઝવેરી પરિવારને શું થાય? કઈ નહીં ને. તો પછી પરાણે પરાણે સંબંધ ચોંટાડવાનો શું મતલબ? અને આ સંબંધ ચોંટાડ્યો કોણે? તો આપણા પરમ પૂજ્ય શ્રી મોટીબાઈ. પણ મોટીબાઈ હવે કેટલા દિવસ બિચારા ક્યારેક ને ક્યારેક એમની પણ ટિકિટ તો કપાવવાની જ ને. એ ડિમ્પલ, જો તું મને ડિસ્ટર્બ નહીં કર, તારે નાચવાના 2-3 સ્ટેપ મારી પાસેથી શીખવા હોય ને તો શીખ, ને તાર ઊંધા પગે જ અહીંયાથી નીકળ અને તારે જેને કેવું હોય ને એને તું કહી દે. જા, આપી દે માહિતી. આવ ફોન, ચલ જા, તારે જેને ન્યૂઝ આપવા હોય ને આપી દે, નીકળ. એક કામ કરો, એને ફોન કરો. લોકો આટલા લાગણી વગરના કેવી રીતે હોઈ શકે મને એ નથી સમજાતું. હજુ તો હમણાં આપણા ડિવોર્સ થયા છે ને નાચવા લાગ્યા. અરે માન્યું કે તમને ઉતાવળ છે પણ મને ઉતાવળ નથી, એનું શું? અરે નથી કરવા મારે લગ્ન, હમણાં મારે નથી કરવું આ બધું. માન માન, સૌથી પહેલા તો શાંત પડ. અને મને ખબર છે કે ઘર છોડ્યા પછી તે ઘણા બધા ઇશ્યુઝ ફેસ કર્યા છે, પણ એક વાર તું મોહિની વિશે તો વિચાર કર. એણે પણ તારી સાથે સાથે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે ને, અને એણે પણ પ્રેમની પરીક્ષા તો પાસ કરી છે ને. હવે તું અત્યારે એમ કે તું અત્યારે લગ્ન નથી કરવા માંગતો, તો એના ડેડને ચિંતા તો થાય જ ને. અને મન, તમારા લગ્ન વચ્ચે આવનારી તકલીફ આપણા ડિવોર્સ જ હતા. અને હવે તો ડિવોર્સ થઈ ગયા છે, તો તમારા લગ્ન વચ્ચે કોઈ અડચણ નથી. તો એ લોકો તો એમ જ વિચાર કરશે ને કે કઈ રીતે જલ્દીમાં જલ્દી લગ્ન થઈ જાય. મને એ લોકો આ વાતમાં ક્યાંય ખોટા નથી લાગતા. અને તું છે ને પોતાની જાતને એ લોકોની જગ્યા પર મૂકીને જો ને, તને પણ તકલીફ નહીં થાય. ઓકે, આ બધું મનને કહેતા મારું મન કેમ નથી ચાલતું? ના ના, મને તો મોટી બાનું ટેન્શન આવ્યું લાગે છે. કહી દઉં મનને? ના, મોટી બાએ મને કોઈને ના કહેવા માટે સમ આપ્યા છે. હલો, અરે સ્વરા, અચાનક કેમ ચૂપ થઈ ગઈ? શું થયું? નાના મન, ચાલો મન મન, અત્યારે હું થોડીક જલ્દીમાં છું, મારે એક કામ છે, હું તને પછી ફોન કરું. હા,
अरे आम केम फोन कापी नाख्यो एवी तो शू उतावळ हशे एनी साथे कोई हशे के शू बैड न्यूज शू थयुं छे डॉक्टर हूँ जे कहूँ ध्यान थी सांभळजो मिसेस जवेरी ने पेनक्रियाटिक न्यूरोएंडोक्राइन ट्यूमर डिटेक्ट थयुं छे शुं ट्यूमर बायोप्सी नो रिपोर्ट आवे पछी ज कही शकाशे के कैंसर छे के नहीं जो मेलिगन्सी हशे तो पेनक्रियाटिक न्यूरोएंडोक्राइन कैंसर कहेवाशे એમને હમણાં પેટમાં દુખે છે હાઈપર એસિડિટી રહે છે આજકાલ એમને ભૂખ નથી લાગતી એવું બધું એમને મને જણાવ્યું છે ના ના ડોક્ટર આવું શક્ય જ નથી મોટી બાત એમની તબિયતનું ખૂબ જ ધ્યાન રાખે છે નિયમિત કસરત કરે છે બહારનું કંઈ ખાતા નથી શરદી ઉધરસ તાવ આવું ક્યારેય એમને થયું જ નથી ને અત્યારે માત્ર એમને પેટમાં દુખાવો અને કેન્સર એવી બીમારી છે જે આપણા માણસને થઈ શકે એ માનવું ખૂબ જ અઘરું બની જાય છે એના સિમ્પટમ્સ પણ જલ્દી બહાર આવતા નથી તમે પ્લીઝ જરા શાંત થાઓ ડોક્ટર વધારે કંઈ સિરિયસ તો નથી ને એટલે મારા મોટી બાને કંઈ થશે તો નહીં ને હું તમને ખોટા દિલાસા નહીં આપું પણ જો એમને પેનક્રિયાટિક ન્યુરોએન્ડોક્રાઇન કેન્સર હશે તો હવે એમની પાસે વધારે સમય નહીં હોય પણ એક મિનિટ ડોક્ટર તમારી પાસે જે રિપોર્ટ્સ છે એ મોટી બાના જ છે ના એટલે ગફલત પણ થઈ શકે છે ને તો ક્યાંક એવું ના બન્યું હોય કે આ રિપોર્ટ મોટીબાના હોય જ નહીં કોઈ ગફલત થઈ હશે તમે જુઓ ને આ મોટીબાના રિપોર્ટ્સ છે એક વખત જુઓ ને આ મોટીબાના તમે એજ્યુકેટેડ છો સેન્સિબલ છો પ્લીઝ જરા વાતને સમજો ટ્રાય ટુ કંટ્રોલ યોર સેલ્ફ આઈ એમ સોરી ડોક્ટર પણ હું કંટ્રોલ નથી રાખી શકતી હું સમજું છું પણ તમે જેમ ધીરજ ગુમાવી બેસો તો પેશન્ટને કોણ સંભાળશે તમે જેમની સાથે રહેવાના છો ને તો પછી તમારે જ એમને સંભાળવાના છે ફેમિલીનો રોલ આવા કેસમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અમે મેડિકલી કે ટેકનિકલી કહી શકીએ કે પેશન્ટને શું થઈ રહ્યું છે પણ ઇમોશનલ સપોર્ટ એમના ફેમિલી મેમ્બર્સ તરફથી જ એમને મળી શકે એમ છે ધ્યાનથી સાંભળજો મેડિકલ સાયન્સ સ્ટ્રોંગ છે પણ મારા જાત અનુભવ અને વિશ્વાસના આધારે કહું છું કે જગતમાં ચમત્કાર થાય છે મૃત્યુના ઉંમરે ઉભેલો પેશન્ટ પણ પાછો આવતો મેં જોયો છે સો બી સ્ટ્રોંગ એન્ડ બી હોપફુલ આશા પર તો આખું જગત ટક્યું છે ડોક્ટર પણ તમે જેમને આધાર આપવાનું કહો છો એ જ મારો આધાર છે હું સમજુ છું પણ પ્લીઝ જરા તમે શાંત થાઓ હવે ગમે ત્યારે આવતા જ હશે તમારે એ સમય એમની સાથે શાંતિથી કામ લેવાનું છે ખોટું બોલવાનું નથી પણ સત્યથી એ ડરી જાય એવું આપણે કંઈ જ કરવાનું નથી બરાબર મરી અને આદુનો ઉકાળો પીશો ને બધો કફ ગાયબ ડોક્ટર પાસે જવાની જરૂર સોરી ડોક્ટર તમારી સામે જ એમને ઘરગથ્થુ ઉપચાર આપી દીધો તમે જ કહેતા હતા ને કે મારી પાસે બહુ બધા ઘરગથ્થુ ઉપચાર છે તો એક એમને પણ આપી દીધો કઈ વાંધો નહીં આવો બેસો